ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું નરેશ મેવાડા, શાંતિનિકેતન શિક્ષણ સંકુલ અને પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ પાટણના સહયોગથી આપણે બાયોલોજીની અંદર ચેપ્ટરો સમજી રહ્યા છીએ. હવે મિત્રો, અહીંયા આગળ તમને એક ખાસ બાબત અહીંયા આગળ જણાવી દઉં છું કે અત્યાર સુધી આપણે ધોરણ 12 ની અંદર, જેને યુનિટ નંબર 5, પરંતુ ધોરણ 12 નો યુનિટ 1 હતો, બરાબર છે, એટલે 5મા નંબરના યુનિટની અંદર આપણે 2 ચેપ્ટરો સમજ્યા છીએ. હવે આજે આપણે યુનિટ નંબર 6 ની અંદર ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. અને આ જે ચેપ્ટર છે એને ખાસ એક તમારે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે અહીંયા કોઈ ગોખવાની બાબત નથી મિત્રો, સમજવાની બાબત છે, બરાબર. ચેપ્ટર અગત્યનું ચેપ્ટર કહી શકાય. નીટમાં આમાંથી આ જે ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન હોય છે એકદમ કોમન ક્વેશ્ચન નથી હોતા, ક્યાંક થોડા ઘણા ટ્વિસ્ટ કરીને પૂછાય છે, ક્યાંક સમજ ઉપર આધારિત હોય છે. તો આપણે અહીંયા આ જે ચેપ્ટરની અંદર, આજના લેક્ચર નંબર 1 ની અંદર આખા જીનેટિક્સનું જે ચેપ્ટર છે એમાં જીનેટિક્સ છે શું એના વિશે થોડો ભાર મૂકીશું, એ સમજવાનો પ્રયત્ન કરીશું. અને ફાધર ઓફ જીનેટિક્સ જેને આપણે ગ્રેગર જ્યોર્જ મેન્ડેલ તરીકે ઓળખીએ છીએ, એમના પહેલા કઈ કઈ થિયરીઓ અવેલેબલ હતી, કઈ કઈ પ્રકારની સંભાવનાઓ હતી કે જે લોકો સ્વીકારતા હતા, એના વિશે વાત કરવાની છે. તો એકદમ ધ્યાનથી અહીંયા આગળ તમે સમજો. આ જે ચેપ્ટરની અંદર તમે જોશો તો એનસીઆરટીની અંદર આપણે જે છે બાબતો એને 100% કવર કરવાના છે. અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો કે અહીંયા આગળ એનસીઆરટીમાં જે તમારું લખાણ છે એને લાઇન ટુ લાઇન અને શબ્દ ટુ શબ્દ આપણે સમજવાના છે. પરંતુ તમને કહી દઉં કે આ જે ચેપ્ટર એક એવું છે કે જેની અંદર આપણે એનસીઆરટીથી થોડું બહાર નીકળીને બી સમજવું પડશે, એને રિલેટેડ જે બાબતો છે એના વિશે બી આપણે વિચારવું પડશે, એને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. તો તમને અહીંયા આગળ જે પણ કંઈ વધારાના જે ટોપિક છે જે હું તમને અહીંયા આગળ સમજાવતો રહું છું એને ખાસ તમે અહીંયા આગળ લેક્ચરને એટેન્ડ કરી અને સમજવાનો પ્રયત્ન કરજો, વધતા એને એક વ્યવસ્થિત ચોપડાની અંદર તમે લખવાનો પ્રયત્ન કરજો. તો ચેપ્ટરને શરૂઆત કરીએ ને એના પહેલા આપણે એક સામાન્ય થોડી ઘણી ચર્ચાઓ કરી દઈએ, પછી આપણે ચેપ્ટરને સમજીએ કે ચેપ્ટર શું કહેવા માંગે છે. ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, બરાબર છે, કે જે પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન. કહેવાનો મતલબ કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો સમજાવવાનું છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા આગળ એ સમજે છે કે સાહેબ આના માટે તો ડીએનએ સમજવું જરૂરી છે, 100% ડીએનએ સમજવું જરૂરી છે. પરંતુ એ જે ડીએનએ છે એને જ્યારે જરૂર પડશે ત્યારે હું તમને ડીપમાં સમજાવીશ, અત્યારે માત્ર આપણે એની સિદ્ધાંતો કયા કયા છે કે જેના કારણે લક્ષણો માતા પિતામાંથી સંતતિમાં કેવી રીતના ઉતરે છે. હવે આપણે આપણા રૂટિંગ બાબતની અંદર વાત કરીએ તો ચલો આપણે બીજા કોઈ ઉદાહરણો પર ધ્યાનથી નથી સમજવું, આપણે આપણા ઘરનું જ ઉદાહરણ લઈ લઈએ. તમે ખાલી વિચાર કરો કે તમારા ફેમિલીની અંદર તમારા માતા પિતા છે, એમને 3 સંતાનો છે, મતલબ કે તમારા સાથે બીજા ભાઈ અને બેન છે અથવા તો 2 ભાઈઓ છે, એટલે 3 સંતતિ થઈ. તમારા માતા પિતાની સંતતિ કેટલી? તો કે 3, બરાબર. એમાં 2 બહેનો હોઈ શકે, 1 ભાઈ હોઈ શકે, 3 ભાઈ હોઈ શકે, 3 બહેનો હોઈ શકે, એના સાથે આપણે કશું લેવા દેવા નથી, મતલબ કે હાલ નર અને માદા સાથે લેવા દેવા નથી. તો તમે ખાલી વિચાર કરો કે તમારા ઘરની અંદર 3 સંતતિ છે તમારા માતા પિતાને. હવે એ 3 સંતતિઓ છે એને તમે માતા પિતા સાથે સરખાવવાનો પ્રયત્ન કરજો, અથવા તો અંદરોઅંદર સરખાવવાનો પ્રયત્ન કરજો, એકબીજાને મળતી આવતી હશે, બરાબર. તમે એને ધ્યાનથી જોજો, આખું તમે બોડી લેંગ્વેજ જોશો અથવા તો ચહેરો જોશો કે એના ઉપર નજર મારશો તો તમને અમુક બાબતો માતા પિતાને અથવા તો સંતતિઓને અંદર અંદરથી મળતી આવતી હશે, બરાબર. હવે મળતી આવતી હશે ને સાથે સાથે બીજું બી તમે જોશો કે 100% તો નહીં જ. હવે આ વિધાનને સમજવાનું છે. દાખલા તરીકે એક ઘરની અંદર 3 સંતતિઓ છે, એ 3 સંતતિઓની અંદર લક્ષણો માતા પિતાને મળતા આવતા હશે, પણ 100% તો નહીં જ. તો જે લક્ષણો માતા પિતાને મળતા આવે છે એના માટે આપણે શબ્દ વાપરીશું આનુવંશિકતા, અને જે લક્ષણોની અંદર જે જુદાપણું જોવા મળે છે એના માટે આપણે શબ્દ વાપરીશું ભિન્નતા, બરાબર છે. આનું એક બીજું ઉદાહરણ આપણે લઈએ અને આપણે તરત જ એવો અહેસાસ અનુભવી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે તમારી ગેરહાજરીની અંદર, તમારી પોતાની ગેરહાજરીની અંદર કોઈ અન્ય વ્યક્તિ આવે, બરાબર છે, અન્ય વ્યક્તિ આવે ને તમારા ભાઈને ખાલી જોવે છે તો એને જોવાની સાથે તમને કદાચ એવું કહી દે છે કે ભાઈ તું આનો ભાઈ કે આની બેન હોવી જોઈએ, એક પ્રકારની સંભાવના ઉત્પન્ન કરે છે. તો
આપણને એટલી સેટલી ખબર છે કે ભાઈ આ માતા પિતાના જે લક્ષણો છે એ માતા પિતાના લક્ષણો હર હંમેશ સંતતિમાં ઉતરી આવે છે, બરાબર છે. હવે લક્ષણોની બી ચર્ચા આપણે આગળ કરવાના છે, બહુ ડીપમાં સમજવાના છે ટોપિક. અત્યારે આપણે જેમ જેમ હું સમજાવતો તેમ તેમ તમે સમજતા રહો એ પ્રમાણે આપણે આગળ વધીએ છે. તો પહેલામાં પહેલી બાબત આપણને અહીંયા આગળ એ ખબર હોવી જોઈએ કે આ જે ચેપ્ટર જે આપણે આખું સમજીએ છે ને એ જીનેટિક્સ અને ઇવોલ્યુશન યુનિટની અંદર છે. તેમાં જીનેટિક્સ આપણે કોને કહીશું, જીનેટિક્સ મતલબ કે જનીન વિદ્યા કહેવામાં આવે છે, જે ગ્રીક શબ્દ જીનેસિસ ઉપરથી ઉતરી આવ્યો છે. જીનેસિસ મીનિંગ થાય છે એનો ડિસેન્ટ તરીકે ઓળખીશું, મતલબ કે એનો મીનિંગ થાય છે કુળ, વંશ, બરાબર. વંશાનુગતિનો જે અભ્યાસ છે અથવા તો એને આપણે હોવું કે બનવું એવી ઘટના સાથે બી સંકળાઈ શકીએ છીએ. તો આ જે જીનેટિક્સ વર્ડ છે એ જીનેટિક્સ વર્ડ્સ આપણે અહીંયા આગળ સમજીએ, સૌ પ્રથમ આપનાર વૈજ્ઞાનિક છે એ વિલિયમ બેટ્સન છે, બરાબર. 1906 ની અંદર એમને સૌ પ્રથમ જનીન વિદ્યા શબ્દ આપ્યો. કોણ, કયા વૈજ્ઞાનિકનું નામ, તો વિલિયમ બેટ્સન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ જીનેટિક્સ વર્ડ્સ આપ્યો. જેમ આપણે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી એ રીતના વેબસ્ટર શબ્દ કોષ પ્રમાણે આપણે જો વાત કરીએ તો જીનેટિક્સ નો મીનિંગ થાય છે કે જનીન વિદ્યા એ જીવ વિજ્ઞાનની બ્રાન્ચ છે, એક શાખા છે, બરાબર છે. જનીન વિદ્યા એ જીવ વિજ્ઞાનની એક શાખા છે અને એમાં સંબંધિત સજીવોમાં રહેલા બે પાસાઓનો અભ્યાસ થાય છે કે જેમાં અહીંયા આનુવંશિકતા અને બીજું છે ભિન્નતા. સમજાવવામાં આવે, કહેવાનો મતલબ એ છે કે સમાનતાપણું અને જુદાપણું જે બ્રાન્ચમાં સમજાવવામાં આવે, જીવ વિજ્ઞાનની જે શાખામાં સમજાવવામાં આવે એને આપણે નામ આપીશું જીનેટિક્સ તરીકે ઓળખવામાં આવે, બરાબર છે. જીનેટિક્સનો જે પાયો નાખ્યો છે એને આપણે નામ આપી શકીએ કે હુ ઇઝ અ ફાધર ઓફ જીનેટિક્સ, એમનું નામ છે ગ્રેગર જ્હોન મેન્ડેલ. 1822 થી 1884 સુધીનો સમયગાળો છે એમનો. અને મિત્રો, આ વૈજ્ઞાનિકને આપણે આગળ ભણવાના છીએ આ ચેપ્ટરની અંદર, પણ તમારી જાણ ખાતર કહી દઉં કે બાયોલોજીના વૈજ્ઞાનિક જે બાબતોની અંદર અથવા તો વૈજ્ઞાનિકની લાઈફ સ્ટોરીની વાત કરીએ તો સૌથી કમ નસીબ અથવા તો દુર્ભાગ્યશાળી જો વૈજ્ઞાનિક હોય તો એ પોતે મેન્ડેલ છે, જેની રહસ્ય હું તમને આગળ બી સમજાવીશ કે સાહેબ આવું તમે કેમ કહો છો કે દુર્ભાગ્યશાળી વૈજ્ઞાનિક. અરે મિત્રો, આ વૈજ્ઞાનિક છે ને એને ઘણું બધું કામ કર્યું છે, બરાબર. પાઇસમ સેટાઇવમ ઉપર, વટાણાના છોડ ઉપર ઘણું બધું કામ કર્યું છે અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર. 8 વર્ષ સુધી એને બગીચાની અંદર ઉગાડેલા વટાણા ઉપર કામ કર્યું છે. પણ જ્યારે એને ફાધર ઓફ જીનેટિક્સ તરીકેનું બિરુદ આપવામાં આવ્યું હતું એ વખતે આ વૈજ્ઞાનિક હાજર નહોતા, બરાબર. એમનું મૃત્યુ થઈ ગયું હતું. શું બાબત છે આપણે આગળ સમજવાના છે. તો અહીંયા આગળ જીનેટિક્સની અંદર આ બે પાસાઓનો આપણે અભ્યાસ કરવાના છે. ફરીથી એક વખત તમને યાદ અપાવી દઉં, બરાબર, કે ભાઈ આનુવંશિકતા કોને કહેવામાં આવે અને ભિન્નતા કોને કહેવામાં આવે. જો એનસીઆરટીના શબ્દો પ્રમાણે આપણે વાત કરીએ તો પિતૃઓના લક્ષણો જે સંતતિમાં ઉતરી આવવાની જે ઘટના છે, અથવા માતા પિતાનો જે વારસો છે સંતતિમાં ઉતરી આવવાની જે ક્રિયા છે એને આપણે આનુવંશિકતા તરીકે ઓળખી શકીએ. લક્ષણો કયા કયા હોઈ શકે, તો શરીરનો રંગ, બરાબર, હાવભાવ, દેખાવ, આંખની કીકીનો રંગ, બરાબર, આખું બોડી સ્ટ્રક્ચર એ માતા પિતાને મળતું આવતું હોય, બરાબર છે. તો એને આપણે નામ આપીશું, એના માટે જવાબદાર કારકોનો જે અભ્યાસ છે જીનેટિક્સની અંદર કરવામાં આવે છે, પરંતુ એ ઘટના છે એને આનુવંશિકતા કહેવામાં આવે. જ્યારે ભિન્નતા કોને કહી શકીએ, તો ભિન્નતાઓ છે એને સંતતિમાં જોવા મળતું જુદાપણું, બરાબર. તમે માતા પિતાની અંદર એક જ માતા પિતાની 4 સંતતિ હોય પણ 4 સંતતિની અંદર ક્યાંકનું ક્યાંક તો વેરિએશન જોવા મળે છે. તો જુદાપણા માટે આપણે વેરિએશન શબ્દ ભિન્નતા વાપરીશું અને એક સરખાપણા માટે આપણે આનુવંશિકતા શબ્દ વાપરીશું. હવે તમે એનસીઆરટીના લખાણ પ્રમાણે તમે જોશો તો તમને અંદરની તરફ સ્પષ્ટ એવું લખેલું છે કે પહેલા તમને કેટલાક માઇનર ક્વેશ્ચન કરેલા છે કે ચલો ચેપ્ટરને સમજીએ એના પહેલા આપણા મગજ આપણને એક પ્રશ્ન પૂછે છે. એનસીઆરટીની અંદર આ પ્રશ્ન સ્વરૂપે આપણે જીનેટિક્સને સમજવાનો પ્રયત્ન કરીએ. તમને એવો પહેલો એક આશ્ચર્યચકિત પ્રશ્ન પૂછે છે કે શા માટે હંમેશા હાથીના બચ્ચાને જ જન્મ આપે, જેમ મરઘીના ઈંડામાંથી મરઘીનું બચ્ચું શા માટે જન્મે છે. હાથીના જે હાથી પોતાના બચ્ચાના તરીકે એને હાથીને જ કેમ જન્મ આપે છે, કેમ કોઈ અન્ય પ્રાણીને જન્મ નથી આપતા, બરાબર.
આ સિવાય તમે જોશો તો કેરીના જે ગોટલા છે અથવા તો કેરીના બીજને તમે અથવા ગોટલાને વાવો તો શા માટે એમાંથી આંબો જ નીકળે છે, બીજી કોઈ વનસ્પતિ કેમ નથી નીકળતી? સંતતિની વાત કરીએ તો સંતતિ તેમના પિતૃઓને મળતી આવતી હોય છે, બરાબર, માતા પિતાને મળતી આવતી હોય, અથવા એમાં તે કેટલાક લક્ષણોમાં ભિન્નતા બી ધરાવે છે, બરાબર, કેટલાક લક્ષણોમાં જુદાપણો બી ધરાવે છે. શું તમને ક્યારે પણ આશ્ચર્ય થયું છે કે સગા ભાઈ બહેન ક્યારેક શા માટે સમાન બી દેખાય છે અથવા તો એમની અંદર અલગ અલગ પણ દેખાય છે? તો એવા ફેક્ટર કયા છે? મિત્રો, આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે એવો કયો ઘટક છે કે જે એમની અંદર સમાનતા પણ આપવાનો પ્રયત્ન કરે, એવા કયા કારકો છે કે જે એમની અંદર ભિન્નતાને વાત કરે છે, ભિન્નતા ઉત્પન્ન કરવાનું કારણ બને છે. બસ આ કારકોનો અભ્યાસ આપણે જે બ્રાન્ચની અંદર કરીએ છીએ, મતલબ કે જે શાખાની અંદર આપણે ભણીએ છીએ, એનું નામ જ છે જીનેટિક્સ તરીકે આપણે ઓળખી શકીએ. હવે આની અંદર આપણે અહીંયા આગળ જોઈશું કે આનુવંશિકતાનો જો ભૌતિક આધાર આપણે ફિઝિકલી બેઝ ઉપર જો ઇનહેરિટન્સ સમજવું હોય તો એના માટે આપણે જનીનને ધ્યાનમાં લેવું પડે, બરાબર, અને આનુવંશિકતાને જો રાસાયણિક આધાર ઉપર સમજવું હોય, કેમિકલી બેઝ ઓફ ઇનહેરિટન્સ સમજવું હોય, તો આપણે ડીએનએને ધ્યાનમાં લેવું પડે, બરાબર. જેમ જેમ જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ત્યાં આપણે વિગત વિગતવાર અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આપણને અત્યાર સુધી ખબર છે કે લક્ષણો લઈને આવનાર જે ઘટક છે એનું નામ છે ડીએનએ, રંગસૂત્રની અંદર આવેલો છે, બરાબર છે. આપણે તો અત્યારે એ સુધી જાણીએ છીએ કે ડીએનએ છે એ ડીએનએ માંથી જે એમઆરએનએ બનશે, એમઆરએનએ માંથી પ્રોટીન બનશે, ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા થશે, ટ્રાન્સલેશનની પ્રક્રિયા થશે, પણ આ આધુનિક બાયોલોજી છે. હવે અહીંયા આગળ તમને હું બે ચેપ્ટર અને રૂટીન તમને સમજાવવાનો છું, પણ આધુનિક બાયોલોજી જીનેટિક્સને આપણે પછી સમજીએ છીએ, એના પહેલા વર્ષો પહેલાની વાત કરીએ. તો વર્ષો પહેલાની અંદર આપણે અહીંયા આગળ સમજીએ તો આવા જે કેટલાક પ્રશ્નો આપણા મગજની અંદર જે ઉત્પન્ન થાય છે અને એને સંબંધિત બી કેટલાક પ્રશ્નો હોઈ શકે, એને વૈજ્ઞાનિક રીતના અથવા તો જીવ વિજ્ઞાનની જે શાખા એના સાથે સંકળાય જેમાંથી આપણને જવાબ મળે છે, બરાબર, જેમાંથી આપણે જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, એનું નામ જ જીનેટિક્સ કહેવાય. આ વિષય છે ને જીનેટિક્સ, જે આપણે અહીંયા આગળ બતાવી શકીએ છીએ, તો જે પોતે આનુવંશિકતા તથા પિતૃઓથી જે સંતતિઓના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલો છે, બરાબર. અહીંયા આગળ પેઢી દર પેઢીનો અભ્યાસ છે, પેઢીઓ ઉપરનો અભ્યાસ છે, બરાબર છે, કે ભાઈ માતા પિતામાંથી જે સંતતિ જે ઉત્પન્ન થઈ એની અંદર કયા કેરેક્ટરો વહન પામે છે, કયા કયા બદલાય છે, બરાબર. તો આની અંદર આનુવંશિકતાનો આધાર કહેવામાં ભિન્નતા આપણે એવું કહી શકીએ છીએ કે જેના દ્વારા સંતતિના પિતૃથી જુદી પડતી હોય, મતલબ કે આખા ચેપ્ટરની અંદર, આ તમામ ચેપ્ટરની અંદર આપણે આનુવંશિકતા અને ભિન્નતા એના સિદ્ધાંતો સમજવાના છે. કયા એવા પરિબળો છે, કયા એવા ઘટકો છે કે જે સમાનતાપણું લઈને આવે છે, કયા એવા કારકો છે કે જે જુદાપણું લાવવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે. તો આ જે ભિન્નતાનું જે કારણ છે ને એ ખાસ કરીને આપણે વાત કરી શકીએ છીએ કે જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે, લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે. જો કે આ જ્ઞાન છે ને એ મનુષ્યને ઈસવીસન પૂર્વે 8000 થી લગભગ 1000 બીસી પહેલા પ્રાપ્ત હતું, બરાબર છે, પણ તેમને એ વનસ્પતિને પ્રાણીઓની પ્રકૃતિમાં જે ઉપસ્થિત અન્ય વસ્તીનો લાભ પણ લીધો હતો અને લાભદાયક લક્ષણો, સજીવોની પસંદગી અને એમને પ્રજનન બી કરાવ્યું હતું, એમને ખબર હતી, બધી જ વસ્તુ ખબર હતી. તમે આજથી પહેલા આપણા પૂર્વજોની વાત કરો તો એ લોકો આ જે ઇન્ટરબ્રીડિંગ મતલબ કે સંક્રમણની ઘટના કરાવતા આવ્યા છે પ્રાણીઓ વચ્ચે. શા માટે? સારા પ્રકારનું ઊન મળી શકે, સારા પ્રકારનું દૂધ પ્રાપ્ત થઈ શકે પ્રાણીઓ માટે, બરાબર, સારા પ્રકારનું એની અંદરથી માંસ મળી શકે, સારા પ્રકારનું એની અંદર જીવન શક્તિ અથવા તેની રોગ પ્રતિકારક શક્તિ રહે. એટલા માટે, જો કે એ વખતે માઇક્રોસ્કોપને કોઈ પણ પ્રકારનું એમની પાસે સગવડ નહોતી, પણ એમને એટલી ખબર હતી કે ભાઈ આ એક જાતિનો શ્રેષ્ઠ નર એક જાતિની શ્રેષ્ઠ માદા બંને વચ્ચે જો ઇન્ટરબ્રીડિંગ કરાવીએ તો એમાંથી સારા પ્રકારની સંતતિ પ્રાપ્ત થઈ શકે છે. જો કે એમના માટે એમને બેઝિક ખબર નહોતી કે ભાઈ આના માટે એવું શું જવાબદાર છે કે જે બે મિક્સ થતું હશે, પણ છતાં બી આજે સંકરણો તો અગાઉથી બી થઈ આવ્યા છે,
તો એમના લક્ષણો વચ્ચે સજીવો પ્રાપ્ત કરે છે, કઈ નવાઈની બાબત નથી એમાં. ઉદાહરણ તરીકે કૃત્રિમ જે પસંદગી અને જે પાલતુ પ્રાણી તરીકે આપણે અહીંયા વાત કરી શકીએ છીએ, એમાં આદિ જે વન્ય ગાયોમાંથી બનાવેલી એક ભારતીય જાતો જે બ્રીડથી આપણને ખૂબ જ સારી રીતના પરિચિત છે, અને એનસીઆરટીમાં એ ઉદાહરણ ખાસ મેન્શન કરેલું છે, અંડરલાઈન કરી દેજો, કે જેનું નામ છે પંજાબની સાહિવાલ ગાયો. બરાબર, તો આ પંજાબની જે સાહિવાલ જે ગાય છે એની ખાસિયત શું છે? તો એની ખાસિયતની અંદર આપણે વાત કરી શકીએ છીએ, તો એક તો એમના જીવન કાળ માટે એમને ઓછા પાણીની જરૂર હોય છે. બરાબર, બીજી વસ્તુ આપણે વાત કરી શકીએ છીએ કે એમને સૂકો ખોરાક આપો, ખર્ચાની અંદર બી બહુ ઓછો ખર્ચો વ્યય કરે એવા પ્રકારની પ્રાણી છે, અને સારું દૂધ ઉત્પાદન આપી શકે છે. તો આપણે એ માનવું પડશે કે આપણા પૂર્વજોને લક્ષણોનું વારસાગત અને ભિન્નતાનું જ્ઞાન હતું, નહોતું એવું નથી. આપણા પૂર્વજોને વાત કરે કે એમને બી આ આનુવંશિકતા અને ભિન્નતા ખબર હતી, પણ આ ઘટનાઓનો વૈજ્ઞાનિક આધારના સંદર્ભે ખૂબ જ ઓછી જાણકારી હતી. મિત્રો, એમને એ ખબર નથી કે રંગસૂત્ર શું છે, એમને એ ખબર નથી કે જનીન શું છે, એમને એ ખબર નથી કે ભાઈ આ જે ડીએનએ ની કાર્ય પદ્ધતિ કહી છે, પણ છતાં બી એ લોકો ઇન્ટરબ્રીડિંગ પ્રોસેસ કરીને નવી જાતિઓ ઉત્પન્ન કરતા હતા. તો હવે આપણે અહીંયા આગળ જે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ કે ભાઈ આ એવી એક બાબત છે કે ભાઈ સૌથી પહેલા આની માહિતી કોને પ્રાપ્ત કરવાનો એક શ્રેય મળ્યો. તો આ બધી જે પ્રશ્નો જે ઘૂમી રહ્યા હતા, મતલબ કે માતા પિતાના લક્ષણો સંતતિમાં કેવી રીતે ઉતરતા હશે, એની અંદર કેવી કેમ વેરિએશન આવતું હશે, એનું પહેલું શ્રેય પ્રાપ્ત થાય છે મેન્ડેલ. બરાબર, જેને આપણે નામ આપી શકીએ હુ ઇઝ અ ફાધર ઓફ જીનેટિક્સ. અહીંયા આપણે ખાસ ધ્યાન આપજો, ફાધર ઓફ જીનેટિક્સ મેન્ડેલ છે. પણ અહીંયા એક હજુ આપણે એનાથી બી આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ કે મેન્ડેલનો જે સમયગાળો છે એ 1822 થી 1884 નો સમયગાળો છે. તો એના એ સમયગાળામાં અથવા તો એ સમયગાળા પહેલા લોકો કેવું માનતા હતા કે ભાઈ સંતતિઓની અંદર અથવા તો માતા પિતામાંથી સંતતિ કેવી રીતે બનતી હશે? તો આપણે મેન્ડેલના સમયગાળાથી સહેજ આગળ વધીએ છીએ. બરાબર, અહીંયા આગળ ખાસ ધ્યાન રાખો, મેન્ડેલના સાથે સાથે બીજા કયા વૈજ્ઞાનિકો જાણતા હતા? જોકે આ બધી થિયરીઓ છે એ થિયરીઓ જનરલી અત્યારે એક્સેપ્ટેડ નથી, અમુક અપવાદોને બાદ કરતા, પણ આપણને નીટ આધારિત જયારે તૈયારી કરતા હોઈએ એટલે મિત્રો સેટ પણ બાબત બાકી ના રહી જવી જોઈએ. બરાબર, તો અહીંયા આગળ હું કેટલીક થિયરીઓને ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા ખાસ ધ્યાન આપજો કે સૌથી પહેલા અહીંયા આગળ તમે સમજી શકો છો કે આ જે થિયરી છે એને શું નામ આપવામાં આવે છે. તો એને આપણે નામ આપીએ છીએ પ્રી મેન્ડેલિયન થિયરી. બરાબર છે, અથવા બીજા નામે આપણે નામ આપીશું પ્રી મેન્ડેલિયન પોઈન્ટ્સ, પોઈન્ટ્સ અથવા થિયરી. એટલે મેન્ડેલના સમયગાળા કરતા પહેલા. બરાબર, એને બીજા નામથી બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે. અહીંયા આગળ જોજો, મેં અહીંયા થોડી જગ્યા રાખી છે એટલે એના પોઈન્ટ સમજાવતો રહું છું. હવે પ્રશ્ન આપણને એ થાય છે કે સાહેબ અહીંયા આગળ બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ એટલે શું? જો સમજો, અહીંયા આગળ બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ નો મતલબ શું થાય છે, અને થિયરી ઓફ બ્લેન્ડિંગ ઇનહેરિટન્સ તરીકે બી ઓળખવામાં. જો બ્લેન્ડિંગ નો મતલબ થાય છે મિક્સ, ભેગું થવું. હવે આ થિયરી એવું માને છે કે ભાઈ દાખલા તરીકે આપણે એક બાજુ લઈએ મેલ અને એક બાજુ લઈએ ફિમેલ. બરાબર, તો મેલ અને ફિમેલ બંનેનું જે જોડાણ થાય એટલે એમાંથી સંતતિ ઉત્પન્ન થાય, અને એ જે ઓફ સ્પ્રિંગ અથવા તો એમ્બ્રિયો જે બને છે એની અંદર આ લક્ષણો ભેગા થઈ જાય છે. પણ આવું કાયમ માટે ના હોય. મિત્રો, તમે સીધે સીધું ખાલી સિમ્પલ એક ઉદાહરણ લઈ લો કે અહીંયા આગળ તમે નર લો અને અહીંયા આગળ માદા લો. બરાબર છે, મેલ એન્ડ ફિમેલ. તો નવી ઉત્પન્ન થતી સંતતિ નર અને માદા વચ્ચેના લક્ષણ થોડી ધરાવે છે. અરે ઇવન તમે મેન્ડેલના પ્રયોગોમાં બી આગળ તમે સમજો કે મેન્ડેલે પોતાના પ્રયોગની અંદર એક બાજુ ઊંચા છોડ દીધા, બીજી બાજુ નીચા છોડ દીધા. તો પ્રથમ પેઢીની અંદર જે પરિણામ મળે છે ને એ માત્ર ઊંચા છે. બરાબર, અને જ્યારે બીજી પેઢીની અંદર જ્યારે પરિણામ મળે છે એટલે ઊંચા અને નીચા બંને મળે છે, 3:1 ના રેશિયા.
તો અહીંયા આગળ આ જે બ્લાઇન્ડિંગ થિયરી છે એને અત્યારે એક્સેપ્ટ નથી કરવામાં આવતી, પણ છતાં બી આપણે અહીંયા આગળ સમજીએ છીએ કે એ સમયગાળાની અંદર જુદા જુદા વૈજ્ઞાનિકો, જુદા જુદા જે એના સાથે સંકળાયેલા વ્યક્તિઓ શું માનતા હતા. ચલો એમાં પહેલી એક થિયરી છે જેનું નામ છે મોઇસ્ટ વેપર થિયરી. મોઇસ્ટ વેપર થિયરી, આ થિયરી આપનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક બરાબર એ તો પોતે ગણિત શાસ્ત્રી છે બરાબર, પણ એમને બી આની અંદર પોતાનો ફાળો આપેલો છે. પાયથાગોરસ નામના વૈજ્ઞાનિકે મોઇસ્ટ વેપર થિયરી આપી, અને એમના જે કહેવા પ્રમાણે જો આપણે અહીંયા આગળ જે વાત કરી શકીએ છીએ, તો એમને એવું કીધું છે કે બોડીની અંદર જુદા જુદા પ્રકારના વેપર્સ, મતલબ કે અહીંયા આગળ જે વાત કરી શકીએ છીએ કે બોડી પાર્ટ્સ છે ને એ જુદા જુદા પ્રકારના ઘટકો ઉત્પન્ન કરે, વેપર્સ એટલે ઘટકો, આ એમના કહેવા પ્રમાણે બરાબર છે. એમને એવું કીધું કે ભાઈ મેલ અને ફિમેલ, મેલ અને ફિમેલ આમના બોડીના જે પાર્ટ્સ છે ને બરાબર, બોડીના જે પાર્ટ્સ મતલબ કે બોડીના જુદા જુદા ભાગો, એ કોઈક આવા ઘટકો ઉત્પન્ન કરશે, વેપર્સ ઉત્પન્ન કરે છે બરાબર, વેપર્સ. એમાં ખાસ તરીકે અહીંયા આગળ એવું માનવામાં આવે છે કે જે મેલ છે એ મેલના જે મતલબ કે નરના શરીરમાંથી ઉત્પન્ન થયેલા કેટલાક ઘટકો છે એ માદાની અંદર મોકલવામાં આવે છે, માદામાં, અને એમાંથી પછી જે સંતતિનું અહીંયા આગળ જે નિર્માણ થાય છે, મતલબ કે એવા કેટલાક ઘટકો, કેટલાક પાર્ટિકલ્સ કે જે આખા બોડીનું નિર્માણ કરે છે, એના કોઈ પુરાવા નથી, મતલબ કે એ સિદ્ધાંત અત્યારે માનવામાં આવતો નથી. આપણે થિયરી ખાસ અને નામ યાદ રાખીશું કે કઈ કઈ થિયરી છે. તો એમના કહેવા પ્રમાણે એવું છે કે ભાઈ આની અંદર જે કેટલાક વેપર્સ અથવા તો કેટલાક ઘટકો છે કે જે નર અને માદા ઉત્પન્ન કરે છે બરાબર છે, કોઈ એના માટે આગળ પુરાવા મળ્યા નથી. જોકે આપણને બી ના સમજાય એવું લાગે છે કે સાહેબ એવા ઘટકો વેપર્સ અને આખું નવી સંતતિ ઉત્પન્ન કરતા હશે બરાબર, જે માનવામાં નથી આવે. ત્યારબાદ ફ્લુઇડ થિયરી બીજા નંબરની છે. ફ્લુઇડ થિયરી આમાં પાર્ટિકલ્સ કેટલાક અને આની અંદર કેટલાક ફ્લુઇડ, કેટલાક જે આપણે જથ્થો આપણે બતાવી શકીએ છીએ કે એના કહેવા પ્રમાણે જો આપણે અહીંયા આગળ જે વાત કરીએ ને, તો ફ્લુઇડ થિયરીની અંદર એવું માનવામાં આવે છે કે આપણા શરીરની અંદર લગભગ 4 પ્રકારના ફ્લુઇડ હોય છે, અને એ જે ફ્લુઇડ હોય છે એમાં અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મેલ અને ફિમેલ બરાબર, પુરુષ અને જે સ્ત્રી છે એના શરીરમાંથી એમાં પુરુષ કેટલાક ફ્લુઇડ ઉત્પન્ન કરે છે જે માદાની અંદર દાખલ કરે છે અને એના કારણે નવી સંતતિ ઉત્પન્ન થાય છે બરાબર. અહીંયા આગળ આ જે બીજા નંબરની જે થિયરી છે એના પ્રમાણે તમે આ રીતના સમજી શકો છો કે મેલ ફિમેલ બરાબર, મેલમાંથી કેટલાક ફ્લુઇડ, ફ્લુઇડ મતલબ કે એવા કેટલાક કેમિકલ કે જે શું કરવામાં આવે છે કે જે માદાની અંદર, માદામાંથી બી કેટલાક ફ્લુઇડ ઉત્પન્ન થશે, ફ્લુઇડ આ બંને ભેગા થઈ અને નવી સંતતિ બને. કયા ફ્લુઇડ છે એના વિશેની કોઈ માહિતી છે નહીં બરાબર છે, પણ એવા બંનેના શરીરમાંથી એવા કેટલાક ફ્લુઇડ ઉત્પન્ન થશે જે એમ્પિડોકલ્સ નામના જે વૈજ્ઞાનિકે એના પ્રમાણે આ રીતના સમજાવ્યું હતું. અને આનાથી આગળ તમે વધો ને તો અહીંયા આગળ બહુ સમજવા જેવી એક થિયરી જો આપેલી છે કે જે તમને બહુ જ મજા આવશે, રિપ્રોડક્ટિવ બ્લડ થિયરી. આમના કહેવા પ્રમાણે શું હતું કે રિપ્રોડક્ટિવ બ્લડ થિયરી છે ને એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે રજૂ કરી, અને એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકનું માનવું એવું હતું કે ભાઈ મેલ અને ફિમેલ છે બરાબર છે, તો મેલની અંદર જે આપણે અહીંયા આગળ સમજીએ કે મેલની અંદર રિપ્રોડક્ટિવ પાર્ટ, રિપ્રોડક્ટિવ બ્લડ, બ્લડ બરાબર, અને ફિમેલની અંદર રિપ્રોડક્ટિવ બ્લડ, ફિમેલ રિપ્રોડક્ટિવ બ્લડ, બ્લડ અહીંયા ખાસ ધ્યાન આપજો. એવું તમને કીધેલું છે કે ભાઈ મેલની અંદર જે સીમેન છે, વીર્ય છે, એ વીર્યની અંદર પ્યોર બ્લડ હોય છે. જો આ એ વખતની માન્યતા છે, પ્યોર બ્લડ હોય છે અને એ વધારે પોષક ઘટકો ધરાવતું હોય છે. જ્યારે ફિમેલ છે એ ફિમેલની અંદર આપણે વાત કરી શકીએ છીએ તો એની અંદર ઇમ્પ્યોર બ્લડ હોય છે. જો અહીંયા આગળ વીર્યની અંદર શુક્રકોષો છે એ તો હવે આપણે જાણીએ છીએ,
પણ શરૂઆતની અંદર જે આવું પ્રકારનું માનવામાં આવતું હતું કે ભાઈ જે સીમેન છે વીર્યની અંદર જે પ્યોર બ્લડ આવેલું છે અને એ જે પ્યોર બ્લડ છે એ સીમેન જે માદાની અંદર આપણે અહીંયા આગળ વાત કરી શકીએ કે ફિમેલના ઇમ્પ્યોર બ્લડ સાથે અહીંયા આગળ ભેગું બને છે અને એના કારણે સંતતિ ઉત્પન્ન થાય છે. સંતતિ ઉત્પન્ન થવાના જે અભિગમો અહીંયા આગળ જે વાત કરેલા છે કે જ્યારે ફિમેલ મેલનું જે પ્યોર બ્લડ ફિમેલના પ્યોર બ્લડની અંદર એટેચ થાય છે એટલે જવાબદાર ઘટક માત્ર મેલ જ છે એવું માનવામાં આવતું. મતલબ કે આ નરનું જે બ્લડ છે એ જ જવાબદાર ઘટક છે એવું એ સમયગાળાની અંદર માનવામાં આવતું. હવે અત્યારે તમે વિચારો અત્યારે આપણી પાસે ઘણા બધા નવા નવા કોન્સેપ્ટ છે ને એ પ્રમાણે આપણે આ થિયરીને એક્સેપ્ટ નથી કરી શકતા બરાબર. ત્યારબાદની જે થિયરી છે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે પ્રી ફોર્મેશન થિયરી માનવામાં આવે છે. સમજવા જેવું થિયરી છે. એ વખતના સમયગાળાની અંદર શું હતું તો માલ્પીજિયન નામના વૈજ્ઞાનિકે થિયરી આપી છે અને એના કહેવા પ્રમાણે શું છે તો એમના કહેવા પ્રમાણે આપણે અહીંયા આગળ વાત કરી શકીએ છીએ ને તો આજે ચોથા નંબરની જે થિયરી છે ખાસ સમજો. એમને એ વખતે શું સમજાવ્યું દાખલા તરીકે એક બાજુ નર અને નરની અંદર આ મેં બતાવેલો છે એનો શુક્રકોષ બરાબર છે અને એક બાજુ આપણે બતાવી શકીએ કે માદાની અંદર અંડકોષ. હવે એમને એક એવી બાબત રજૂ કરી કે ચાહે શુક્રકોષ હોય કે અંડકોષ હોય બરાબર છે શુક્રકોષ કે અંડકોષ એની અંદર એક હ્યુમન ક્યુલસ મતલબ કે એક લિટલ મેન રહેલો છે એક નાનકડો લિટલ મેન બરાબર ને. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આવો એક લિટલ મેન રહેલો છે બરાબર. આ બંનેના જે શુક્રકોષ અને અંડકોષ બંનેની વાત કરેલી છે કે બંનેની અંદર આવો જે એક લિટલ મેન રહેલો છે બરાબર ને. એ લોકો એવું એની અંદર કયા કેમિકલ છે એના વિશે અજાણ હતા અને એ સમયગાળાની અંદર એવું માનવામાં આવતું હતું કે ભાઈ આ જે લિટલ મેન છે એ લિટલ મેનની અંદર સ્પર્મમાં જે હ્યુમન બિંગ માટેનો એક લિટલ મેન છે અને એ જે અહીંયા આગળ બંને જે ભેગા થાય છે બરાબર એટલે પહેલથી જ પ્રી ફોર્મેશન પહેલથી જ જાતિ થવાનું નક્કી થવાની બાબત એમના કોષોની અંદર છે. માત્ર એમને ખાલી જોડાવવું જરૂરી છે મતલબ કે એનું ફર્ટિલાઇઝેશન થવું જરૂરી છે. એટલે કે હ્યુમન ક્યુલસ પ્રકાર પ્રમાણે અંદરની તરફ એક પ્રકારનો ઘટક દાખલ હશે અને એના કારણે એમને માત્ર બે જોડાઈ જાય એના કારણે સંતતિ ઉત્પન્ન થતી હશે અને જે કેરેક્ટર એ રીતના વહન પામતા હશે. આ એ સમયગાળાની વાત છે જોકે એ પણ માનવામાં આવે એવી બાબત નથી. ત્યારબાદ તમે અહીંયા આગળ જોશો ને તો એક પાર્ટિક્યુલેટ થિયરી છે અને પાર્ટિક્યુલેટ થિયરી મતલબ કે એવા કેટલાક પાર્ટિકલ જે મ્યુપેટ્રિસ નામના વૈજ્ઞાનિકે આપેલી છે અને એમને એવું કીધું હતું કે ભાઈ એની અંદર એક માઇન્યુટ પાર્ટિકલ એવા પ્રકારના કેટલાક ઘટકો હોય છે અને એ જે રિપ્રોડક્ટિવ ઓર્ગનની અંદર દાખલ થઈ જાય છે કે એટલે એમનું કહેવા પ્રમાણે આપણે અહીંયા વાત કરી શકીએ કે પાંચમી થિયરી પ્રમાણે આપણે જોઈએ ને તો મેલ અને ફિમેલ છે કેટલાક પાર્ટિક્યુલેટ ઘટકો ધરાવે મતલબ કે કેટલાક જે ઘટકોનું નિર્માણ કરે છે અને આ જે ઘટકો બન્યા પછી શું થઈ જાય છે તેમના રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં જાય છે. રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં મતલબ કે અંગમાં જાય અને જ્યારે માદા અને નર બંનેના રિપ્રોડક્ટિવ ઓર્ગન જ્યારે ભેગા થાય છે એટલે એમાંથી સંતતિ બનતી હશે. એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ સિમિલર થિયરી છે એ પેન જીનેસિસ થિયરી કે જે ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આપી છે 1868 ની અંદર. એમને સેમ ટુ સેમ એની એ જ બાબત કીધી કે શરીરના બધા જ ભાગોમાંથી આવો પેન્ઝિન મતલબ કે એક પ્રકારનું ઘટક બને છે અને એ જે ઘટક છે રિપ્રોડક્ટિવ ઓર્ગનની અંદર જતું રહેતું હશે અને એમાંથી સંતતિ બનતી હશે મતલબ કે એ રીતના લક્ષણોનું વહન થતું હશે બરાબર. આ સિવાય ત્યાંથી આગળની તરફ વધીએ તો જે વેઝમેન થિયરી છે એમને બહુ સમજવા જેવી બાબત કીધી છે જોકે એ બાબત આપણે અહીંયા આગળ સમજીએ છીએ એના પહેલા અહીંયા આગળ જોઈ શકીએ કે આ થિયરીને જો પ્રાધાન્ય અને સમજવાનો પ્રયત્ન કરતું તો એમાં એક કોલરેટર નામના વૈજ્ઞાનિકે તમાકુના પ્લાન્ટ ઉપર આ બંનેનું હાઇબ્રિડાઇઝેશન કર્યું એટલે મેલ પ્લાન્ટ હતો અને ફિમેલ પ્લાન્ટ હતો બંનેમાં એમના સમાન લક્ષણો જોવા મળ્યા હતા. એ ખાલી પ્રાધાન્ય આપે છે પણ એકાદી થિયરીને ધ્યાનમાં રાખી અને આપણે માની લઈએ એવું શક્ય નથી. હવે નેક્સ્ટ થિયરી છે વેઝમેન થિયરી જેમાં જર્મ પ્લાઝમ વિશે સમજાયેલું છે. જર્મ પ્લાઝ અને જે સોમેટોપ્લાઝમ
મતલબ કે બે પ્રકારના કોષો હોય, દૈહિક કોષોનો કોષરસ સોમેટોપ્લાઝમા કહેવામાં આવે છે, અને જે આપણા રિપ્રોડક્ટિવ જે સેલ છે એનો જે કોષરસ છે જર્મપ્લાઝમા કહેવામાં આવે છે. હવે એ વૈજ્ઞાનિક જે છે ઓગસ્ટ વેઇઝમેન 1889 ના મત પ્રમાણે એવું માનવામાં આવતું હતું કે જે જર્મપ્લાઝમા છે એ અમર છે, એક્ટિવ છે, જે નવી પેઢીમાં જઈ શકે છે, અને સોમેટોપ્લાઝમા છે નવી પેઢીમાં જઈ શકતું નથી. બહુ મહત્વની થિયરી. જર્મપ્લાઝમા છે બરાબર, એટલે કે જે જનન કોષો છે એનો કોષરસ છે એ એકદમ એક્ટિવ છે, અમર છે, અને નવી પેઢીમાં જઈ શકે છે. જ્યારે આ સોમેટોપ્લાઝમા જઈ શકતો નથી, એટલે જે પણ કંઈ કેરેક્ટર આપે છે જર્મપ્લાઝમા દ્વારા ઉતરે છે અંદર. જો કે એ સમયગાળાની અંદર લેમાર્ક નામના વૈજ્ઞાનિક છે, એ પણ એમને પોતાની બાબત રજૂ કરી હતી કે એમને એવું કીધું હતું કે ભાઈ લક્ષણો છે જેમ જેમ જરૂરિયાત ઉત્પન્ન થાય તેમ તેમ પ્રદર્શિત થતા જાય છે અને આગળની પેઢીમાં ઉતરે છે, અને જરૂરિયાત પ્રમાણે લક્ષણો પ્રદર્શિત થતા જાય. જો કે માન્યતા ઉદ્વિકાસની અંદર આપણે વિગતવાર સમજવાના છીએ. તો અહીંયા મિત્રો તમે આ જે થિયરી છે એ તમારા NCERTમાં ક્યાંય તમે પેજ નંબર શોધીને જોશો તો ક્યાંય તમને આપેલી નથી, કારણ કે આપણા જે NCERTની બુકની અંદર શરૂઆત મેન્ડેલિઝમથી જ શરૂ કરી છે, મેન્ડેલથી જ શરૂઆત કરેલી છે. પણ મેન્ડેલ પહેલા શું હતું બરાબર, મેન્ડેલ પહેલા લોકોની માન્યતાઓ કઈ હતી, તો આ વેફર્સ થિયરી, ફ્લુઇડ થિયરી, રિપ્રોડક્ટિવ બ્લડ થિયરી, પરફોર્મેશન થિયરી છે, પ્રી ફોર્મેશન થિયરી છે, પાર્ટિક્યુલેટ થિયરી છે, પેન્ઝિનેસિસ થિયરી છે બરાબર, વેઇઝમેન થિયરી ઓફ જર્મપ્લાઝમા છે. તો આના વિશે આપણને ખબર હોવી જોઈએ, કશું ના હોઈ શકે એવું છે નહીં. મે બી એક્ઝામમાં ક્વેશ્ચન થિયરીને લગતો આ કઈ કઈ થિયરીઓ છે, કયા કોને આપી છે, એટલી ભલે ને ડીપમાં ના પૂછાય કે કઈ થિયરી શું કહેતી હતી, પણ મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે આ થિયરીઓ મેન્ડેલના સમયગાળાના એ સમયગાળાની અંદર અને એના પહેલાના પ્રી મેન્ડેલિયન થિયરીઓ છે. આપણે અભ્યાસ તો મેન્ડેલથી કરીએ છીએ બરાબર, કે મેન્ડેલ જે પોતે જે વટાણાના છોડ ઉપર અભ્યાસ કર્યો છે, શા માટે વટાણા લીધા છે એ બી આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ આપણી શરૂઆત તો મેન્ડેલથી થાય છે. પણ મેન્ડેલના પહેલાના સમયગાળાની અંદર કઈ કઈ થિયરીઓ હતી, પણ મેન્ડેલથી આપણે ભણીએ છીએ એના પાછળનું કારણ કે આ બધી થિયરીઓ છે ને એના કોઈ પુરાવા નથી બરાબર, એના કોઈ સચોટ પુરાવા નથી. માત્ર કહી દીધું છે કે જેના માટે કોઈ મથ્યા નથી, કોઈ પણ પ્રકારના પુરાવા નથી. એના કારણે અત્યારે આ જે પ્રી મેન્ડેલિયન થિયરીઓ છે, બ્લેન્ડિંગ થિયરી, ઇનહેરિટન્સ, એને અમાન્ય રાખવામાં આવે છે. પણ મેન્ડેલે પોતે તો એવા પુરાવા આપ્યા છે, મતલબ કે જોકે મેન્ડેલે બી પૂરેપૂરી રીતના એના પુરાવા રજૂ નથી કર્યા, પણ એની માન્યતાઓ છે, એની જે ધારણાઓ છે સાચી છે, કે એને કોઈક પ્લાન્ટ ઉપર પ્રયોગ કરીને પછી સમજાવે છે કે ના લક્ષણો આ રીતના ઉત્પન્ન થાય. તો મિત્રો નવા લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેન્ડેલથી શરૂઆત કરવાના છીએ. આ ચેપ્ટરને એક એક મુદ્દાને બરાબર ધ્યાન રાખીને સમજજો, કારણ કે તમારા NCERTની અંદર જે લખાણ આપેલું છે આની અંદર જીનેટિક્સમાં ઉપર છલ્લું લખાણ છે. ઘણી વખત તો આપણને એના વાક્ય રચનાઓ બી નથી ખબર પડતી, તો તમે એકદમ ધ્યાનથી જરૂર પડે NCERTની બુક છે જોડે ઓપન કરીને રાખવાની, બેસવાનું ખુલ્લી જ રાખીને બેસવાનું, લેક્ચરને એકદમ શાંતિથી જોવાનું, જરૂર પડે બે ત્રણ પાર્ટ્સમાં જુઓ બરાબર છે, અને એ પ્રમાણે આપણે જીનેટિક્સની અંદર આગળ વધે રાખીશું. આ ચેપ્ટર બહુ સમજવા જેવું છે, આપણે જરૂર પ્રમાણે જુદા જુદા કોન્સેપ્ટ લઈ એને થોડું NCERTની બહાર નીકળીને બી સમજવાનો પ્રયત્ન કરીશું. આભાર, થેન્ક યુ.